શાસ્ત્ર, મંદિર અને સંત. ભારતીય સંસ્કૃતિના ત્રણ આધાર સ્તંભો. શાસ્ત્રો રચાવી, મંદિર નિર્માણ કરી, સંતોને દીક્ષિત કરી સનાતન ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરાનું ગૌરવ વધાર્યું છે સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ. એવા યુગ પુરુષને ભવ્યાતિ ભવ્ય શ્રદ્ધાંજલિ આપતા ઉજવીએ પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મ જયંતિ મહોત્સવ. જેમણે અક્ષરધામ જેવા 1200 મંદિરો નિર્માણ કરીને આપણી સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે, જેમણે 1100 જેટલા સુશિક્ષિત અને સુચરિત સંતોના સર્જન દ્વારા આપણા સંસ્કારોનું પોષણ કર્યું છે, જેમણે અનેક છાત્રાલયો, સ્કૂલો અને હોસ્પિટલોના નિર્માણથી આપણા સમાજની સુખાકારીનું સંવર્ધન કર્યું છે, એવા પરમ હિતકારી સંત એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ, જેમને પોતાના ગુરુ તરીકે આદર આપતા હતા, એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો મેં પણ દિવ્ય અનુભવ કર્યો છે, જેમની કૃપાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદની પ્રાપ્તિ થાય એવા પરોપહિતકારી સંત પ્રમુખ સ્વામી મહારાજનો 98મી જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતાથી અને ખૂબ જ દિવ્યતાથી રાજકોટના આંગણે ઉજવાશે, તેમાં આપ સૌને સપરિવાર આવવા માટે, પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. તારીખ 5-15 ડિસેમ્બર રાજકોટના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાશે પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મ જયંતિ મહોત્સવ, જ્યાં 500 એકરના વિશાળ સ્વામિનારાયણ નગરમાં હશે ભવ્ય કલાત્મક પ્રવેશ દ્વાર, પ્રેરણાત્મક પ્રદર્શન ખંડો, મનમોહક લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો. સગા સ્નેહી મિત્રમંડળ સહિત પધારીએ, અર્પીએ વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજને ભવ્ય ભાવાંજલિ. તો યાદ રહે, સગા સ્નેહી મિત્રો સાથે જરૂરથી પધારજો. જય સ્વામિનારાયણ.